ગઝલમાં શું ના હોવું જોઈએ એના ત્રણ શેર છે કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કલાની સત્વ પર સરસાઈ તો આવી નથી ગઈ ને. સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે, સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે. સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને, લખીને બે ઘડી રોકાઉં છું હું એટલું જોવા, એ ભૂલમાં લોહી બદલે શાહી તો આવી નથી ગઈ ને. ભાષા, અને ભાષા મારી સાથે કેવી રીતે વર્તે છે ત્રણ અલગ અલગ રીતે એની વાત છે. કે ક્યારેક હું ધીમા તાપે સીજવા ચડ્યો હોઉં ત્યારે મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધા બાકીના કામ. બહારના દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આકડી ભરાવીને કાયમી કરી આપે હવાની અવરજવર. અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાના પવાલા કાઢે બાપદાદા વખતના, ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી. સંજવારીમાં કાઢી આપે ઘણું બધું, કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે. નવેસરથી લીપી આપે ફરસ, પતરાળી કાઢીને બાજુમાં હાથ પંખો મૂકે, ને પછી તુલસી ક્યારે પરકમમાં કરતી રાહ જુએ મારી. હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધું, પછી પાટલો ગોઠવાય ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે એ મને પીરસી દે મારી પતરાળીમાં. હું મને ભાવી જોઉં એ રીતે. તો ક્યારેક તોફાની પવને ગાડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે પાલવનો છેડો પદરમાં ઘોસીને ધબાધબ પગલે ઉરકવા માંડે બધા બાકીના કામ. છરી ચપ્પાવાળાને રોકીને તણખા કરાવીને ધાર કઢાવી લે, સજળબમ દસ્તાથી પીસી કાઢે લાલ મરચા, આંખ બાળેવી ડુંગળી ફાડે હાથથી, ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરાઓથે રાહ જુએ મારી. હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારે, બારી ખોલે ને એમાંથી બહાર નીકાળે મારી વરાળ. હું સહેજ ઠંડો પડું ને ગામ સહેજ બફાઈ જાય એ રીતે. તો ક્યારેક વળી બે સસલા ખાધેલા અજગરની આળસે પડી હોય બાજુમાં ગૂંચળું થઈને, ઉઠવાનું નામ ના લે. હું બહુ ઢંડોળો તો બગા સુખાઈને બોલે, તારી બંધ મિલ માટે સાયરન નહીં વગાડું ભાઈ, અત્યારે તું નથી સીજતો કે શેકાતો, કશું હળગ્યું નથી ક્યાંય, પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરના તારા અમથા નખરા પાછળ વૈતરા નહીં કરું. સુવા દે, અત્યારે કામ નહીં આવું. અમારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકે નથી, એકે નહીં. અને આ કવિતાનું શીર્ષક છે જીવલાનું જીવન, કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન. અંગેનું તત્વજ્ઞાન એટલે જીવલાનું જીવન અંગેનું તત્વજ્ઞાન. અને આ જીવલો મજૂર છે અને એની પણ એક ફિલોસોફી હોય, અને એ સામાન્ય રીતે બધું સ્વીકારી લેવાની એટલે સર્વ સ્વીકારની ફિલોસોફી છે. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી, ને ઊંઘ હતી તે આવી ગઈ, ને ફૂટપાથોને જડી. કે હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. ને લગન હતા તે થયા લગન, ને હતા પોર્યા આયા. કે લગન હતા તે થયા લગન, ને હતા પોર્યા આયા. કે પેટ મળ્યું, પેટ હતું તો મળ્યું એમ નહીં, હાથ હતા તે લાયા. ને હોઠ હતા તો ગાળ હતી, ને કાન હતા તે લીધી.
કે હોઠ હતા તો ગાળ હતી ને કાન હતા તે લીધી, હતો રૂપિયો મળી એવલા આગ હતી તે પીધી, ને લોહી હતું તે ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તે આપ્યા. ને વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે, શ્વાસ હોય તો ખૂંટી જાય, ને લખ 84 ફળે. વેશ્યાનું ઉંમર ગીત નઝમ છે. વેશ્યાની ઉંમરની જુદી જુદી અવસ્થાઓ છે. કે 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું અર્ધું પરધું ભાન મુનીરા. એ 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું અર્ધું પરધું ભાન મુનીરા. ને 20 વર્ષની રીસ મુનીરા, મૂંગા મોઢે ચીસ મુનીરા, ફૂલ ફૂલના ગાઉનની અંદર પેક થયેલ બક્ષીસ મુનીરા. ને હવે ઠરીને ઠામ મુનીરા, હું ને મારું કામ મુનીરા, બીજ અમાવસ ને પૂનમના મેળા ભરતું ગામ મુનીરા. ને 30 નજરના સન્ન મુનીરા, સર્વકલા સંપન્ન મુનીરા, દિલો જાનથી પીરસાયેલું અંધારાનું અન્ન મુનીરા. ને સહેજ ઘસાઈ ધાર મુનીરા, સહેજ આવ્યો અણસાર મુનીરા, સહેજ અરીસો સાચું બોલ્યો, સહેજ વધ્યો શણગાર મુનીરા. કે લબડ્યા સ્તનની જોડ મુનીરા, ધડની નીચે ખોડ મુનીરા, લખ 84 પાર કર્યા પણ હજુ એકના કોડ મુનીરા. કે સન્નાટાનો પ્યાલો ઢીંચે, જોર કરીને આંખો મીચે, ઊંઘ રાડની ક્યાંથી આવે, પેટનો ખાડો પેટની નીચે. ને હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો પાંચ મુનીરા, હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા. કે હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો પાંચ મુનીરા, હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા. ને આછું ફિક્કું હસ્તી ધાર, સમય કાપતી એમ વિચાર, એક દિવસ કેવો જુદો કે 4 જણા પર તારો ભાર. અને છેલ્લે ભગવાન મહાવીર અને જેથો ભરવાડ. એટલે મહાવીર ભગવાન તપમાં હતા, ને પેલો ગોવાળીઓ આવે છે ને કહે છે મારી ગાયો ભેંસો સાચવજો. ભગવાન તપમાં છે ને, ગાયો ભેંસો જતી રહે છે, ને પછી ગોવાળીઓ કાનમાં ખીલા ઠોકે છે એમના. એ આખા બેકડ્રોપમાં ભગવાન મહાવીર અને જેથો ભરવાડ. ક્યાં સ્યોરી કહેવા આવ્યો છું, નઘા બાજરિયું લાયો છું. આ સ્યોરી કહેવા આવ્યો છું ને ઘા બાજર્યું લાવ્યો છું, હજુ દુખતું હોય તો લગાડ કોન પર ને વાતો પર મારી. 3જા ધોરણમાં તારો પાઠ આવશી ભગવાન મહાવીર. હવે ભા ના પાડતા હતા તોય સોડીને ભણાવવા મેલી મી મોડ બોણ, તો એને તે સ્કૂલથી આવીને પથારી ફેવરી કાલે. ડાયરેક્ટ ભાને જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ, તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ગોચ્યા. હવે ભાની પર્સનાલિટી તને ખબર નહીં, ઓંખ લાલ થાય એટલે સીધો ફેંસલો, મને કે સ્કૂલથી ઉઠાડી મેલ છોડીને, આ તારા પાઠે પથારી ફેરવી હાચ. હવે પેલા ખીલા ગોચ્યા, ખોટું કર્યું હું માનું છું, પણ એને ઓછી ખબર હતી કે તું ભગવાન થવાનો. ને 3જા ધોરણમાં પાઠ આવવાનો તારો, એનું ડોબું ખોવાઈ જ્યું, ગભરાઈ ગયો બિચારો. હવે બાપડાને ભા મારા ભા જેવા છે, આ મારથી ચંદી ખોવાઈ જતી ને તો ભાઈ ભીંત જોડે ભોડું ભટકાઈને બારી કરી આ લીધી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જીવ તાર લીધે, દિમાગ તપ્યો છે, ગોચી દીધા ખીલા. ના વાંક ઇનો શી, હારી 70 વાર ખરો, પણ થોડો વાંક તારો ખરો કે નહીં. હવે બચારો ચોક જો તો 2 મિનિટ આંસુ ફાડી ને એનું ડોબું હાચવી લીધું હોત તો તું શું ભગવાન ના થાત.
તારું તપ તૂટી જાય, હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચલો એ જવા દો. તપ પતાઈને મહાત્મા થઈને બધાનો ઉપદેશ આલવા માંડ્યો, પછી એ તને એમ થયું પેલાનું ડોબું પાછું હલાવું. તું ભગવાન, મારે તને બહુ સવાલ નહીં પૂછવા. હું ખાલી એટલું કહું છું કે વોંક બેનો છે તો ભૂલચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કઢાઈને ચોપડીમાંથી હખેથી ભણવા દે મારી છોડીને. આ હજાર દેરાશી તારા આરસના હાથે એક પાઠ નહીં હોય કે ખાટું મોરું નહીં થાય, ને તો એવું હોય જ પાઠ ના કઢાય. બસ ખાલી એક લીટી ઉમેરાઈ દે એમાં કે પેલો ગોવારીઓ આવ્યો તો સોરી કહી ગયો છે અને ઘા બાજરિયું દઈ ગયો છે. Thank you.